રાજ્યમાં કોરોનાના નવા 162 કેસ, 2 લોકોના મોત, અમદાવાદમાં 77, વડોદરામાં 20, સુરતમાં 5 કેસ નોંધાયા. યુક્રેનથી રાજકોટ પરત ફર્યા 6 વિદ્યાર્થી, વાલીઓની થઈ રાહત, સર્જાયા લાગણીશીલ દ્રશ્યો. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાનની હાઈ લેવલ બેઠક, યુપીનો પ્રચાર વચ્ચે છોડી દિલ્હી પહોંચ્યા. અંકલેશ્વરના હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત, 2ના મોત, 2 ઇજાગ્રસ્ત, ટ્રાફિક જામના દ્રશ્યો. કચ્છના માતાના મઢ પાસે 1000 લીટર પાણીનો વેડફાટ, લાઇનમાં લીકેજથી ફુવારા ઉડ્યા. ભાવનગર જેલમાં કેદીઓને માર માર્યાનો પરિવારનો આક્ષેપ, કેદીઓને હોસ્પિટલમાં ખસેડાયા. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. યુક્રેન પર સતત 4થા દિવસે પણ રશિયાના હુમલા ચાલુ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર અનેક પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. ત્યાં દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને એક મોટું નિવેદન આપ્યું કે આ પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ ત્રીજું વિશ્વયુદ્ધ જ છે. એવું પણ કહ્યું કે રશિયા સામે યુદ્ધ લડવું જોઈએ. જે વિકલ્પ તેમણે જણાવ્યો કે જે પણ દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરે તેણે મોટી કિંમત ચૂકવવી પડે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ત્રીજું વિશ્વયુદ્ધ છે તે કલ્યાણ છે? ત્રીજા વિશ્વયુદ્ધથી શું અસરો થઈ શકે છે? તેમનું નિવેદન છે કેટલું સૂચક છે? આ જ મુદ્દા પર વાત કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે જયવંતભાઈ પંડ્યા, જેઓ વરિષ્ઠ પત્રકાર છે. નિરંજનભાઈ માર્જીન, જેઓ વિદેશ બાબતોના નિષ્ણાંત છે. લલિતભાઈ રાવલ, રક્ષા વિશેષજ્ઞ છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. જયવંતભાઈ, સૌપ્રથમ તો આપને પૂછવા માંગુ છું, જે આ નિવેદન આપ્યું જો બાઇડેને કે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડશે, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરે તો ત્રીજું વિશ્વયુદ્ધનો વિકલ્પ સૂચ્યો. અમેરિકા એક મહાસત્તા છે અને આ પ્રકારનું જો બાઇડેનનું નિવેદન કયા પ્રકારે જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ જાણવાની જરૂર છે કે અમેરિકાના જે અત્યારના પ્રમુખ છે એ અમેરિકાના ઇતિહાસમાં સૌથી નબળા પ્રમુખ સાબિત થઈ રહ્યા છે. જે રીતે અફઘાનિસ્તાનમાં પણ નિર્ણય લેવાનો હતો યુદ્ધ કરવાનો, અને એ સમયે એમની જે અમેરિકાના સૈનિકો જેણે આટલા વર્ષો સુધી લોકશાહીને બચાવવા માટે તાલિબાનોના હાથમાં અફઘાનિસ્તાનને જતું બચાવવા માટે ત્યાં રહ્યા, પોતાનો જીવ રેડી દીધો, લોહી રેડી દીધું, લોહી વહાવ્યું, અને એ વખતે તાલિબાનોએ હુમલો કર્યો અને અમેરિકાના સૈનિકો જોતા રહ્યા. અમેરિકાના કેટલાક એક બે સૈનિકોએ એનો બળાપો પણ વ્યક્ત કર્યો, કારણ કે સેનામાંથી એ લોકો એ કહી શકતા નથી, પરંતુ એમ છતાંય એક બે જણાએ બળાપો પણ વ્યક્ત કર્યો. તો આ સ્થિતિમાં મને લાગે છે કે જે બાઇડેને અત્યારે કહ્યું છે એ એવી વાત કરી છે કે કાં તો એક ત્રીજું વિશ્વયુદ્ધ થાય અથવા તો આર્થિક પ્રતિબંધો લદાય, એવું એમણે કહ્યું છે. એના અર્થમાં એણે આર્થિક પ્રતિબંધો રશિયા ઉપર લાદ્યા જ છે અને સ્વિફ્ટમાંથી પણ રશિયાને કાઢ્યું છે, જે સ્વિફ્ટ આંતરરાષ્ટ્રીય બેન્કિંગનું એક સંગઠન છે એમાંથી. એટલે આર્થિક પ્રતિબંધો પહેલાં તો લાદીને રશિયા સામે એક અમે પગલાં લઈ રહ્યા છીએ એવું દેખાડવાનો પ્રયત્ન કરશે, કારણ કે આમાં અમેરિકાને બહુ જોઈએ ને તો નાવા નીચવાનું કંઈ છે નહીં, સ્થાન સૂતકનો સંબંધ નથી. એણે માત્ર પડદા પાછળ અથવા તો જાહેરમાં એણે યુક્રેનને પાનો ચડાવવાનો જ પ્રયત્ન કર્યો, અને પછી જ્યારે ખરેખર સમય કરવાનું હતું ત્યારે કોઈ અમેરિકા કે એના સાથી દેશો એની પડખે ઉભા રહ્યા નથી, જેની બહુ ટીકા આંતરરાષ્ટ્રીય જગતમાં થઈ રહી છે, બાઇડેનની થઈ રહી છે ખાસ તો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જો પ્રમુખ હોત તો કદાચ સ્થિતિ જુદી હોત એવું અત્યારે લોકોને લાગી રહ્યું છે. પરંતુ ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા અત્યારે એટલા માટે ઓછી છે કે એમાં જે રીતે પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું અને પછી બધાને ખ્યાલ આવી ગયો કે યુદ્ધથી કંઈ વળતું નથી, જે સીધું યુદ્ધ છે એનાથી,
અને અમેરિકા બ્રિટન બધાની સ્થિતિ ખૂબ ખરાબ છે, કોરોના કાળને લીધે ખરાબ છે. મોંઘવારી છે 40 વર્ષમાં સૌથી વધુ અમેરિકામાં છે, લૂંટફાટો થઈ રહી છે. બ્રિટનમાં પણ સ્થિતિ ખરાબ છે. બ્રિટનના વડાપ્રધાન પોતે કોરોના કાળમાં પાર્ટી માટેના પાર્ટી કરવાના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. આવા સમયે યુદ્ધ છે એ પોસાય એવું નથી, પરંતુ એમ છતાંય કંઈક એવું મોટો ભડકો થાય, માનો કે રશિયા છે એવી કંઈ ભૂલ કરે કે યુક્રેન સિવાયના કોઈ એવા દેશની ઉપર હુમલો કરે તો જુદી વાત છે, બાકી મને અત્યારે કોઈ શક્યતા એવી લાગતી નથી. ચોક્કસથી લલિતભાઈ, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો જે પ્રકારનું સ્ટેન્ડ, યુદ્ધ સતત ચોથો દિવસ આ યુદ્ધનો, અને હજુ પણ એક તરફ મહાસત્તા તરીકે અમેરિકાનું આ પ્રકારનું નિવેદન જે વિકલ્પો સૂચવી રહ્યા છે, સ્થિતિને લઈને શું કહેશો? નાટો દેશોને ખૂબ વાણી વિલાસથી ભ્રમિત થઈને જે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી હતા, એ આ રશિયા સામે યુદ્ધ ચડવાની વાત સુધી આવી ગયા, એની જીદ ઉપર આવી ગયા, અને એ માનવા તૈયાર નહોતા આ કન્ટ્રીઓના ચડવણીને કારણે. જ્યારે રશિયાએ મનમણી છતાં એ ન માન્યા, રશિયાએ એના પોતાના સલામતીના રક્ષણ માટે જે આ પગલા ભર્યા, અને એવા સમયે એને બીજા બધા દેશો, અમેરિકા, યુરોપિયન યુનિયન અને નાટો, એ દગો આપીને, દગાબાજી કરીને અને પારોઠના પગલા ભરીને ભાગી ગયા, એની આખા વિશ્વમાં થૂથું થઈ ગયું. અને યુક્રેન પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ ટીવી પર આવીને વિશ્વ સમક્ષ એને કાકડુદી ભરી ભાષામાં કીધું કે જ્યારે ખરેખરી જરૂરત છે ત્યારે અમારા પડખે કોઈ નથી, અમે આ યુદ્ધના મેદાનમાં એકલા જ ઉભા છીએ, અને અમને જે લોકોએ ખાતરી આપી હતી સાથ સહકાર આપવાની, એ લોકો અત્યારે ભાગી ગયા છે, સાથમાં આવી નથી રહ્યા. એટલે આટલી વૈશ્વિક બદનામી ભરી જ્યારે ટીકાઓ થવા માંડી, ત્યારે હવે એ યુરોપિયન યુનિયનના દેશો પણ હવે સામે આવી રહ્યા છે કે ભાઈ અમે તમારી યુક્રેનની મદદે છીએ, અને અમેરિકા પણ હવે મદદની એ કહે છે. પણ ત્યાં સુધીમાં આ ચોથો દિવસ છે, આજે યુક્રેનની હાલત એકદમ ખાના ખરાબી થઈ ગઈ છે, ચારે બાજુ એને માનવ સંહાર છે, અને ઇવન એના બિલ્ડિંગ બધાની રીતે ખેદાન મેદાન કરી નાખ્યું છે. ત્યારે અત્યારે જો રશિયાએ જે પ્રસ્તાવ મૂક્યો, આજની વાત કરું તો પહેલા પણ જ્યારે પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે રશિયાએ એક બે શરતો મૂકી હતી, એને ના પાડી દીધી, અને આજે જ્યારે રશિયાએ સામેથી પ્રસ્તાવ મૂક્યો છે તો પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ ના પાડી છે કે અમને રસ નથી, નાઉ વી આર નોટ કમિંગ ફોર ધેટ ટેબલ ડિસ્કશન. એટલે હવે જ્યારે આવી વાતોનો એ સમર્થન ન મળતું હોય, એમાં સામેલ થવા અને સહકાર આપવા તૈયાર ન હોય, વાટાઘાટો કરવા તૈયાર ન હોય, એવા સંજોગોમાં આ યુદ્ધની પરિસ્થિતિ તો હાલ ચાલુ જ છે, અને કારમીથી અતિકારમી પરિસ્થિતિ જવા જઈ રહી છે. આ ભલે અત્યારે અમારા યુદ્ધનીતિને નામે જેને આપણે પ્રોપોગન્ડા વોરફેર કહીએ કે સાયકોલોજીકલ વોરફેર કહીએ, એ તહત મોટા મોટા દાવાઓ કરે છે કે મેં અમને 4000 સૈનિકો મારી નાખ્યા, પેલા કે આટલા મારી નાખ્યા, અમે આટલા વિમાનો તોડ્યા, અમે આટલી ટેન્કો તોડી, એ બધા પ્રોપોગન્ડા ચાલે અને એમના સૈનિકોના મનોબળ વધારવા માટે ચાલે. પણ તેમ છતાં એનો કહેવાનો મતલબ એ નથી કે નુકસાન નથી, ખૂબ ભારે નુકસાન થઈ રહ્યું છે બંને પક્ષે. પણ જો આમાં યુરોપિયન યુનિયનમાંથી જેમ ફ્રાન્સે કીધું છે કે અમે ન્યુક્લિયર પાવર છીએ, જર્મનીએ સાથ આપવાની વાત કરી છે, અને એવા બીજા ઘણા બધા યુરોપિયન યુનિયનના દેશો, જે નાટોના દેશો છે, એમણે પણ સૈન્યબળ સાથે મદદમાં આવવાની તૈયારી દાખવી છે, અને અમેરિકા પણ શસ્ત્ર સરંજામ આપવાની તૈયારી દાખવી રહી છે. એટલે હવે મને લાગે છે કે હજી પણ પૂરો ચડાઈ કદાચ આ થર્ડ વર્લ્ડ વોરમાં નોતરવાની પ્રક્રિયા અમેરિકાની એકદમ કૂટનીતિ અને કુટિલ નીતિના ભાગરૂપે કદાચ એ આગળ વધે તો કંઈ નવાઈ પામવા જેવું નથી. બાકી મારી દ્રષ્ટિએ આ યુક્રેનની એટલી મિલિટરી પાવર નથી કે જે રશિયા સામે ટકરાઈ શકે, કારણ કે યુક્રેન કરતા રશિયાનો બધી જ દ્રષ્ટિએ લગભગ 8-10 ગણો વધારે ફોર્સ છે દરેક ક્ષેત્રમાં, દરેક એના શસ્ત્ર સરંજામ અને એના સૈનિકોથી માંડીને. એવા સમયમાં અને આજે જ્યારે
लगभग 1400 किलोमीटर दूर सुधी अंदर आवीने અને એના રાજધાનીનું શહેર જે કીવ છે એને પણ ચારે બાજુથી ઘેરો ગાલી દીધો છે રશિયન બળોએ ત્યારે અને એના ઘણા બધા લગભગ 12-15 શહેરોને પણ એને રશિયાએ કબજે લઈ લીધા છે ત્યારે હવે આ પરિસ્થિતિ ખૂબ વણસતી જાય છે અને કીવનો કબજો હાસિલ કરવા માટે આજની રાત રશિયા ખૂબ મરણીયું થશે અને ખૂબ વિધ્વંસક શસ્ત્રો પણ વાપરશે એવું આ વાટાઘાટો વાતચીતો ને જે દાવાઓ ચાલી રહ્યા છે એના ઉપરથી લાગી રહ્યું છે અને એવું જો કરે રશિયા કદાચ હવે રશિયાએ તો આજે એને પોતાના ન્યુક્લિયર ફોર્સને પણ એક્ટિવેટ કરવાની વાર્તા કરી દીધી છે જેમ અમેરિકાએ કીધું એમ અને એ પ્રમાણે જો થાય તો બંનેના દાવાઓ જો કદાચ આ તો આખું પેટ્રોલ ભરેલો મોટો ટેન્ક છે એમાં એક નાનકડો તણખલો પડી જાય એક તણખો પડી જાય તો હવે મોટી આગ ફાટી નીકળે એવી છે એટલે અત્યારની પરિસ્થિતિમાં એક નાનકડી ભૂલ પણ વિશ્વયુદ્ધ 3 નોતરી શકે એમ છે પણ આજના તકે કોઈને પણ યુદ્ધ પોસાઈ શકે એમ નથી દરેક દેશ આજે આર્થિક સંકળામણોમાં સબડાતો રહ્યો છે કોરોનાના કાળ પછી એટલે કોઈને પોસાય એમ નથી તેમ છતાં જે આ ચળવળો ચાલી રહી છે જે પ્રમાણેના વિધાનો આપી રહ્યા છે વિવિધ દેશો નેટોના દેશો અને અમેરિકા એ ઉપરથી લાગે છે કે કદાચ જો આમાંથી સહેજ ચૂક થઈ જાય તો આ વિશ્વયુદ્ધ ફાટતા જરાય વાર નહીં લાગે અને બધા જ ન્યુક્લિયર સજ્જ દેશો છે એટલે એક એક ન્યુક્લિયર પાવર થી જે ડેરેટ થશે જે નુકસાન પહોંચશે પારાવાર માનવ સંહાર થશે આખા વાતાવરણમાં પલટો આવશે સુનામી થાય ભૂકંપો થાય ઘણા બધા પ્રકારની અને આર્થિક તબાહી તો છે જ છે જ છે એટલે આવા સમયે દરેકે મારી દ્રષ્ટિએ થોડો સંયમ જાળવવો જોઈએ અને દરેકને બીજા દેશોએ પણ જે આગળ પડતા દેશો છે જેનું પ્રભુત્વ છે આજે વિશ્વના રાજનીતિ ઉપર એવા દેશોને એમાંય ખાસ કરીને આપણા ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જે મુત્સદ્દીગીરી અને કૂટનીતિ વાપરી અને જે સમાધાનના પ્રયાસો માટે જે આહ્વાન કર્યું છે એ પણ મારી દ્રષ્ટિએ ખૂબ યોગ્ય છે અને કદાચ ન કરે નારાયણ જો આમાં કંઈક રશિયા ઉપર વધુ પડતો એ ધ્વંસ લાવશે અમેરિકા જેમ કે એણે સ્વિફ્ટમાંથી એને બહાર કાઢી નાખ્યું છે જો સ્વિફ્ટમાંથી બહાર નીકળે એનું આખું આર્થિક તંત્ર ડામાડોલ થઈ જાય એવી પરિસ્થિતિ છે અત્યારે ત્યાં રશિયામાં પણ લોકો એટીએમમાં લાઈનો લાગી ગઈ છે વિથડ્રો કરવાની ક્યાંક જો સ્વિફ્ટમાંથી બહાર કાઢે તો એનું બધા જ આર્થિક વ્યવહારો અટકાઈ પડે એમ છે એટલે એ મોટો ફટકો અડે છે એટલે આવી રીતે રશિયાને જો પ્રબળ રીતે ભીસમાં લેવાનો પ્રયત્ન બધા દેશો કરશે નાટોના અને અમેરિકા મળીને તો કદાચ રશિયા ના છૂટકે એ મોટા પગલા અને આકરા પગલા અને ખૂબ જલદ પગલા ભરે તો ના નહીં અને તો આ વિશ્વયુદ્ધના આંગણે આવીને ઉભેલું છે આખું વિશ્વ એ આપણે સમજવું જોઈએ ચોક્કસ નિરંજનભાઈ પણ જોડાયેલા છે નિરંજનભાઈ શું મત યુદ્ધનો ચોથો દિવસ છે અને શું ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ છે જે પ્રકારની સ્થિતિ હાલ વણસતી જઈ રહી છે સ્થિતિ ગંભીર બની રહી છે એ વાત સાચી છે પણ મને લાગતું નહીં કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને છે પણ એક વાત આપણે સમજવી જોઈએ કે અમેરિકા અને બીજા નેટોના સદસ્ય દેશો જેમાં યુરોપીય દેશો પણ છે તો એમનામાંથી કોઈ પણ હમણાં સુધી યુક્રેન તરફથી આ યુદ્ધમાં લડવા આવ્યું નથી એનું એક કારણ એવું છે કે યુક્રેન અત્યારે નેટોનું સદસ્ય નથી બધા દેશો ખાલી યુક્રેનને મદદ કરી શકે છે પણ યુક્રેન તરફથી હમણાં કોઈ લડવા નહીં આવી શકે એનું કારણ એવું છે કારણ જો રશિયા જો મારા પહેલા જે પેનલિસ્ટ હતા એમણે જે એવું કહ્યું કે રશિયા બીજા કોઈ દેશ પર હુમલો કરશે કે જે નેટોનો સદસ્ય દેશ છે તો યુદ્ધ થઈ શકશે પણ એ પણ મને નહીં લાગતું કે રશિયા એવું પગલું ભરશે અને બીજી વાત એવી છે કે અત્યારે અમેરિકાની અને યુરોપના દેશોની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી હજુ એક વાત એવી છે કે અમેરિકા અને યુરોપીય દેશો જેમાં નેટોના સદસ્ય દેશો પણ છે તો એમનામાં પણ બહુ હમણાં એકતા નથી અને ઘણા સમયથી નથી ટ્રમ્પના સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકા અને યુરોપીય દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અત્યારે પણ આપણે જોયું કે અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા પણ ઘણા યુરોપીય દેશો જેમાં જર્મની એક હતો મહત્વનો દેશ છે જે પ્રતિબંધ લગાવવા રાજી નહોતું તૈયાર નહોતું જર્મનીએ પણ આમાં એક બે દિવસ પહેલા જ રશિયા પર
જેમ અને સૌથી પહેલો પ્રતિબંધ જે ગેસ પાઇપલાઇન બંધ કરી એ છે અને સ્વિફ્ટ સિસ્ટમમાંથી પણ રશિયાની કાળી ઉપમામાં જર્મની અત્યારે તૈયાર થયું છે. તો અમેરિકાના પ્રેશરમાં આવીને યુરોપના દેશો આ બધું કરે છે કે રશિયા ઉપર પ્રતિબંધ લગાવે છે, પણ એમની તૈયારી નથી. કારણ કે યુરોપના દેશો રશિયા પર આર્થિક બાબતમાં નિર્ભર છે અને ખાસ કરીને રશિયાથી એમને તેલ અને ગેસની જે સપ્લાય થાય છે એના ઉપર યુરોપના દેશો નિર્ભર છે. તો જો રશિયા પર પ્રતિબંધ લગાવશે તો એમને પણ તેલ અને ગેસની સપ્લાય બંધ થઈ જશે, કારણ કે યુરોપમાં 40% તેલ અને ગેસની જે સપ્લાય છે એ રશિયામાંથી આવે છે. અને ગયા એક વર્ષમાં આપણે એવું જોયું કે યુરોપે પણ ઊર્જા સંકટ ઘણું હતું એટલો સામનો કર્યો છે. તો એના લીધે આ કેટલા દિવસ એ પ્રતિબંધ લગાવી શકશે અને બીજો કોઈ એમને ઉર્જાનો સ્ત્રોત જ્યાં સુધી મળતો નહીં ત્યાં સુધી યુરોપના દેશો માટે પણ આ મુશ્કેલી ઉભી થશે, ખાલી રશિયા માટે જ થશે નહીં. તો આથી મને લાગે છે કે યુદ્ધની સંભાવના ઓછી છે. અને બીજું એવું કે હવે આ ખબર સાચી છે કે નહીં મને ખબર નથી, પણ રશિયાના મીડિયામાં એવું આવ્યું હતું કે હવે યુક્રેન અને રશિયા બંને ચર્ચા માટે તૈયાર છે, જે પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ બેલારૂસમાં ચર્ચા કરવા તૈયાર નહોતા, પણ હવે એવું કહે છે કે ચર્ચા માટે તૈયાર છે. એ આપણે જોવાનું રહેશે કે ચર્ચા થાય કે નહીં, પણ આમાં નુકસાન બંનેનું થશે, અમેરિકા અને યુરોપીય દેશોનું પણ થશે, રશિયાનું પણ થશે. અને જો રશિયા વાતચીત કરવા માટે તૈયાર હોય તો મને લાગતું નહીં કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે. એમાં બીજા પણ ઘણા કારણ છે, પણ આ મુખ્ય કારણ છે. ચોક્કસ નિરંજનભાઈ, આપે જેમ જણાવ્યું યુક્રેનનું પ્રતિનિધિમંડળ બેલારૂસ જવા રવાના થઈ ચૂક્યું છે, આપને શું લાગે છે વાતચીતથી નિવેડું આવી જશે, આ યુદ્ધનો અહીં અંત આવી જશે જલ્દીથી? હવે વાતચીતથી એક એવું છે કે જે રશિયાની શરત હતી કે યુક્રેને નેટોનો સદસ્ય નહીં થવું જોઈએ અને બીજું રશિયાની સુરક્ષાને ખતરો ઊભો થાય એવું કોઈ પણ એવી કોઈ વાત નહીં કરવી જોઈએ. તો એ જોવાનું રહેશે કે રશિયા કેવી રીતે વાત કરે છે. અને પુટિન તો હમણાં એવું જ એમની સ્થિતિ એવી છે કે એ પોઝિશન ઓફ પાવર આપણે જેને કહીએ છીએ, કારણ કે યુદ્ધમાં હમણાં યુક્રેન ભલે એકદમ યુદ્ધ એમનો પરાજય તો નથી થયો, પણ એવું છે કે રશિયા સામે યુક્રેન બહુ દિવસ ટકી શકે એવી શક્યતા નથી. તો એટલે જો રશિયા અને યુક્રેનમાં એવું સમજોતો થાય કે યુક્રેન નેટોનું સદસ્ય બનવાની જે વાત છે એ બાજુમાં મૂકી દે, અને રશિયાનું આજુ એક પુટિનની એવી કન્ડિશન હતી કે જે યુક્રેનની સેના છે તો એમણે સત્તા હાથમાં લેવી જોઈએ, અત્યારના જે રાષ્ટ્રપતિ છે એ અમેરિકાના પક્ષમાં છે તો એટલા માટે એમને કાળી હૂંકમાં જોઈએ, એવું રશિયાની શરત હતી. તો હવે વાતચીત કોની સાથે કરે, કેવી રીતે થાય છે એ જોવાનું રહેશે. પણ જો વાત કરવા તૈયાર રહી રહ્યા છે તો આપણે એવું માનવા કે હમણાં એમાં પ્રોબ્લેમ નથી કે એનું સમાધાન. જયવંતભાઈ, આપને શું લાગી રહ્યું છે, દબાણ બંને દેશો ઉપર હવે વધી રહ્યું છે અને જે વાતચીતની હાલ જે અપડેટ સામે આવી રહી છે, યુક્રેનનું પણ પ્રતિનિધિમંડળ બેલારૂસ જવા, આ વાતચીતથી કઈ નિવેડો આવી જશે? મને લાગે છે કે કદાચ આવી જશે, એટલા માટે કારણ કે યુક્રેનમાં જે એના પ્રમુખ છે ઝેલેન્સ્કી, એને ખબર પડી ગઈ છે કે આપણી પડખે કોઈ છે નહીં, બધા વાતો કરીને બધાએ આપણને ચડાવી દીધા, પણ લડવાનું જ્યારે આવ્યું ત્યારે કોઈએ સાથ આપ્યો નહીં. અને બીજું કે અત્યારે ખાલી આર્થિક પ્રતિબંધોની વાત કરે છે, હવે આર્થિક પ્રતિબંધો તો ભારતની સામે પણ 1998માં જ્યારે પોખરણના પરીક્ષણો કર્યા ત્યારે બધા જ દેશોને, ભારત તો એ વખતે એટલું રશિયા જેટલું તો શક્તિશાળી નહોતું જ બીજી બધી રીતે, તો એ વખતે પણ ભારત છે એમાંથી બહાર આવી ગયું. બહુ સારી રીતે આજે આપણે જોઈએ છીએ કે વિશ્વના જે 100 થી 5-6 અર્થતંત્રો છે એમાં ભારતનો સમાવેશ થાય છે, તો આટલા ટૂંકા ગાળામાં જ ભારત છે આ સ્થિતિમાં પહોંચી ગયું છે. તો એ યુક્રેનને ખબર છે કે આ બધા આર્થિક પ્રતિબંધોની એટલી અસર થવાની નથી. દાખલા તરીકે ભારત છે એણે રશિયા સાથે રૂપિયામાં વ્યવહાર કરવાની વાત કરી છે, હવે ચીન પણ રશિયાની પડખે છે, ઇઝરાયેલનું સ્ટેન્ડ કંઈ છે નહીં એવું, યુએઈ છે એણે તટસ્થ ભૂમિકા નિભાવી છે સંયુક્ત રાષ્ટ્રોમાં,
તો આ બધી પરિસ્થિતિને જોતા યુક્રેન જે પ્રમુખ છે એને એને ખબર છે એને રશિયાને બીજું શું જોઈએ છે. રશિયાને કે યુક્રેન ઉપર કબજો જમાવો છે અને સોવિયત સંઘમાં એને એટલે ફરીથી સોવિયત સંઘ બનાવવું છે એવી વાત નથી. એને માત્ર એટલું જ જોઈએ કે ભાઈ આજે ભારતના પણ પડોશી દેશો હોય, ભારત મોટો દેશ હોય અને પડોશી દેશ જો હેરાન કરતા હોય, માનો કે પાકિસ્તાન છે એ સતત આપણને હેરાન કરે, અથવા તો પાકિસ્તાનમાં એવી સરકાર આવી જાય જે હેરાન કરે, અને એ જે રીતે ચીનનું આપણે જોઈએ કે સીપીસી કરી અને ચીન છે ત્યાં ઘૂસી ગયું, તો એ સ્થિતિ રશિયા જોઈ રહ્યું છે કે એની પડખેના દેશો છે એમાં નાટો આવી જાય તો એ રશિયાને તકલીફ પડે, રશિયાની સુરક્ષા જોખમાય, તો એ એ વસ્તુ એ નથી ઈચ્છતું. અને છેલ્લા ઘણા વખતથી આ વસ્તુ ચાલી રહી હતી, પરંતુ ત્યાં જે કોમેડિયન પ્રમુખ આવી ગયા એના કારણે બધું થયું અને અમેરિકા અને એ લોકો એ પણ ચડાવ્યા, કારણ કે એ લોકોને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવું છે નાટોના નામે. તો એ જે વસ્તુ થશે અને માનો કે ઝેલેન્સ્કી એમ કે ભાઈ રશિયા એમ કે ઝેલેન્સ્કી તમે રાજીનામું આપી દો અને અમારી જે તરફી સરકાર હોય એ સરકારને સ્થાપિત કરવામાં આવે, તો આ બે ત્રણ શરતો હશે, એ શરતો માની લેશે તો મને લાગે છે કે આનાથી વધારે કંઈ વાત આગળ વધશે નહીં. અને જે રીતના કીવ અને આજે તો ખારા કીવમાં રશિયાના દળો પ્રવેશી ગયા છે, એટલે યુક્રેન છે કે એ બહુ લાંબો ટક્કર આપી શકે એવી સ્થિતિમાં નથી, એટલે એ સ્થિતિમાં જોતા વાટાઘાટો દ્વારા અને અગાઉ પણ આવું બધું થયેલું છે, વાટાઘાટો દ્વારા નિવેડો આવેલો છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ વાટાઘાટો દ્વારા નિવેડો પછી લાવવો પડ્યો હતો, એટલે એ જો થશે તો મને લાગે છે એનો અંત આવી જશે. લલિતભાઈ આપને પૂછવા માંગુ છું, શું અમેરિકા ઝંપલાવશે તો સ્થિતિ વણસી શકે, અને હાલના જે વાતચીતનો આ જે વાતો સામે આવી રહી છે શું તેનું કોઈ નિવેડો આવશે? અમેરિકા ઝંપલાવે એવી કોઈ શક્યતા મને દેખાઈ નથી રહી, કારણ કે અમેરિકાનો ઇતિહાસ આપણે જાણીએ, વિયેટનામથી શરૂ કરીએ, વિયેટનામ, યમન, ઇવન લિબિયા, સિરિયા, ઇરાક, અને છેલ્લે છેલ્લે આપણે અફઘાનિસ્તાનમાં જુઓ જે પ્રમાણેના આટલા વર્ષો પછી આટલા સૈનિકોની ખુવારી અને આટલો શસ્ત્રો સરંજામ વેડફી અને પારોટના પગલા ભરીને એને જે ભાગવું પડ્યું છે, એ રીતે હવે અમેરિકા મારી દ્રષ્ટિએ તો એવી હિંમત ના કરે, ત્યાંની પ્રજા એને કરવા ન દે, ત્યાંની પ્રજા પણ એટલી લોકશાહી ત્યાંની પાવરફુલ છે. રહી વાત બીજા જે નાટોના દેશો છે, એ દેશોના કોઈ પણ જહાજ ઉપર અગર કોઈ એટેક કરે અને એ દેશો ભેગા મળી નાટો સમર્થ બધા ભેગા થઈને નાટો દેશો ઉપર, તો કદાચ આ છબકલું વધુ આગળ વધવાની શક્યતા કરી, જેમ કે હમણાં પરમ દિવસે રોમાનિયાના એક કોમર્શિયલ વાહનને એને તોડી પાડ્યું, એના ઉપર એટેક કર્યો, ગઈકાલે જપાનના એક કોમર્શિયલ ફ્લીટ ઉપર એને એટેક કર્યો છે. એટલે આવા જો ચમકલાઓ આગળ વધે તો 100% નાટો દેશો સાથે મળી અને એમના સૈન્ય બળ સાથે કદાચ રશિયા સાથે ટકરાવવાની વિચારણા કરે, પણ મને અત્યાર સુધી તો એવું નથી લાગતું કે એવા કોઈ પગલા ભરવાની માનસિક કે આર્થિક કે ઇવન મિલિટરી તૈયારી બધા દેશો પર્ટિક્યુલરલી યુરોપિયન દેશો પાસે હોય, કારણ કે અત્યારે દરેકે દરેક દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી અને વિકટ છે. નોટ ઓનલી દેટ, ઇવન રશિયાની પોતાની પણ અત્યારે હાલની આર્થિક પરિસ્થિતિ એટલી સબળ નથી કે જે આટલું એ મહાસત્તાના રૂપે કરી શકે, પણ જયારે આજ આવી પડ્યું છે, આજે પોતાના દેશની સલામતી ઉપર જયારે ખતરો ઉભો થવા જઈ રહ્યો હોય પડોશમાં જ અને આપણી આપણા આંગણે, તો 100% એ પોતે પોતાના બચાવ ખાતર એ દરેકે દરેક ઘટતા પગલા લે, અને એમાં કોઈ નાના એની કોઈ એ નથી, કોઈ એની કોઈ એની ભર્સના પણ ન થઈ શકે, દરેકનો હક છે પોતાની સલામતી જાળવવાનો. અને બીજું કે જે આ પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ જે જડ વલણ અપનાવ્યું છે આ લોકોની પોરા ચડાવવાના કારણે, એમાંથી થોડી બાંધછોડ કરે ને, ખાલી એટલું કહી દે કે અમે 10 વર્ષ સુધી નાટોનો પ્રોગ્રામ અમે કેન્સલ રાખીએ છીએ, 10 વર્ષ સુધી અમે નાટો ઉપર વિચાર નહીં કરીએ, આટલું બેસીને સામ સામે ટેબલ પર બેસી જાય તો સમાધાન થઈ જાય, એમાં કઈ જાજો પ્રોબ્લેમ આવે એવો નથી. રશિયાનો જે મોટો ખલ છે નાટોની પ્રવેશ છે, નાટો પ્રવેશ હતા, નાટોના મિલિટરી દળો પણ યુક્રેનમાં આવે અને મોટો ખતરો રશિયા માટે થાય, તો એમાંથી બચવા માટે ખાલી પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી એટલું કહી દે ને એની સાથે વાટાઘાટોમાં બેસી જાય, ચલો તમને નથી ગમતું 10 વર્ષ સુધી અમે નહીં કરીએ, 10 વર્ષ પછી નું આગળ જોયું જશે, તો હાલ પૂરતો આ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ લાવી શકાય. બાકી જો આ બંને પક્ષો હવે જડવાદી વલણ અપનાવશે
કારણ કે રશિયાએ કીધું છે કે હવે ટાઈમ લિમિટ છે, અમે આપ્યો તો વાટાઘાટો કરવાનો, એ હવે પૂરો થઈ ગયો છે અને પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ ના પાડી દીધી છે કે હવે અમને રસ નથી. તો બંને પક્ષો જો જયારે એ સાથે બેસવા તૈયારી ન દર્શાવે તો પછી આમાં બીજો કોઈ વિકલ્પ નથી. જે પ્રમાણે ચાલી રહ્યું છે અને મેં આજ રાત તો ખૂબ ભારે છે મારી દ્રષ્ટિએ જોઈએ તો, કારણ કે રશિયા પોતે પણ આજ એક દિવસના $1500 કરોડ એનો ખર્ચો આવે છે, એટલે એ પણ આર્થિક જો 10 દિવસથી વધુ યુદ્ધ ચાલે તો રશિયા ખૂબ આર્થિક ખૂબ ખૂબ વિકટ પરિસ્થિતિમાં સપડી જાય. એટલે એ પણ જેટલું બની શકે એટલું ઝડપી આનો નિવેડો લાવવા માંગે છે. એટલે 4 દિવસ તો થઈ ગયા છે, કીવના આજે 4થો દિવસ છે, એટલે આજની રાતમાં એ વધુ પડતા પ્રબળ વેગથી, પ્રબળ આયુધોથી, પ્રબળ શસ્ત્ર સરંજામથી એ એટેક કરશે એવું મને લાગી રહ્યું છે. અને એ કરશે તો યુક્રેનની એવી હવે પરિસ્થિતિ નથી રહી કે જે રશિયા સામે એવી રીતે ભીડાઈ શકે કે એનો સામનો કરી શકે. હા, જે આપણે અત્યારે ટીવી સમાચારોમાં સાંભળીએ છીએ એ બધું મારી દ્રષ્ટિએ, મને જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી એ ફક્ત ભ્રામક પ્રોપોગંડાનો જે ભાગ છે, સાયકોલોજીકલ વોરનો એક વોરફેરનો ભાગ છે કે પોતાના સૈનિકોનું પણ મનોબળ વધારવામાં માને છે અને બીજા દેશોને પણ એક ચોક્કસથી. લલિતભાઈ સમયનો અભાવ છે, જી ચોક્કસથી. નિરંજનભાઈ, જયવંતભાઈ, લલિતભાઈ, આપ સર્વે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. જે પ્રકારે હાલની સ્થિતિ છે, અમેરિકાનું જે નિવેદન સામે આવ્યું, પરંતુ હાલ આ યુદ્ધનો 4થો દિવસ અને ક્યાંક જે વિકલ્પની સામે અટકળો સામે આવી રહી છે આજની રાત છે તે ખૂબ જ નિર્ણાયક બની રહેવાની છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.